અને હવે સમાચાર વિગતવાર જોઈએ. લીમડી તાલુકાના પાંદરી ગામના લોકો તળાવનું ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. સૌની યોજનાનું પાણી ખુલ્લા તળાવમાં ઠાલવવામાં આવે છે અને તેમાંથી ટાંકી મારફતે ગામમાં પાણી વિતરણ કરવામાં આવે છે, જેને લઈને ગામ લોકોએ સંપ સુધી પાણી પહોંચાડવાની માંગ કરી છે. બે દિવસ અગાઉ ગામમાં સરકાર તમારા દ્વારા સૂત્ર હેઠળ રાત્રિ સભા યોજાઈ, જેમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ આ મામલે ઠાલા આશ્વાસન આપ્યા અને તેઓ આશ્વાસન આપીને તેઓ રવાના થઈ ગયા હતા. ચાલાવડમાં મોટાભાગના ગામોમાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે, પરંતુ પાંદરી ગામમાં 100 વર્ષ બાદ પણ પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ નથી. પાણીનો પ્રશ્ન છે અને પીવાનું પાણી મળતું નથી, તેથી નવી પાણીની લાઈન અમારા પાંદરી ગામ સુધી પહોંચતી નવી લાઈન નખાય, લોખંડના ભૂંગળાથી 5-6ની લાઈન નવા સજેક પરથી મેઇન લાઈનમાંથી પાણી આપવામાં આવે તો અમારા પાંદરીને ગામ સુધી પાણી પીવાનું પહોંચે તેવી માંગણી છે અને અમારા ગામજનોની અને સરપંચની આ રજૂઆત છે. અને અમારે મેઇન તળાવમાંથી ગંદુ હાલમાં પાણી પીવામાં આવે છે અને આ ગામને હોવરા પૂરા થવા આવ્યા છે અને હોવરાથી તળાવનું પાણી અમે ગંદુ પીવી છીએ તો અમને શુદ્ધ પાણી મળી રહે એવી અમારી આખા ગામની નર્મ વિનંતી છે, તો શુદ્ધ પાણી અમને મળવું જોઈએ. પાંદરીમાં અમારે પાણીનો પ્રશ્ન 100 વર્ષથી ચાલુ છે, છતાં હજી કોઈ પ્રશ્ન હલ થયો નથી. તો હવે અમારે 100 વર્ષ ઉજવવા છે અને જો પાણીનો પ્રશ્ન હલ કરો તો સારું. અમે બધી રજૂઆત કરી અને થાક્યા છીએ. પાણી પુરવઠા બોર્ડમાં બધી અમે તપાસ કરીને થાક્યા, પણ હવે અમારો પ્રશ્ન હલ કરો તો સારું. ભગુપુરથી જે લાઈન આવી એ લાઈનથી તો સક્સેસ છે નહીં. અમને જે મેઇન લાઈનમાંથી પાણી આપે તો જ ગામનું ઉધાર થાય એવું છે પાણી માટે, બાકી કોઈ રસ્તો જ નથી. અમારી અપેક્ષા એ છે મેઇન લાઈનમાંથી પાણી આપે ને નર્મદાની તો જ અમને પાણી મળશે, બાકી પાણી મળે એવું છે જ નહીં કોઈ. ઉનાળામાં હજુ તો તમારે પાણી અત્યારે બંધ કરવાનું કે તો ઉનાળામાં અમારે શું કરવાનું? ઉનાળામાં પાણી હોતું નથી તો અમારે શું પીવાનું આવે? ગંદુ પાણી બધું થાય છે. અમારી માગણી સારું પાણી અમને મળવું પડે, કાયમ 360 દિવસ મળવું પડે તો અમારી ગણતરી આવે, નહીં આવે નહીં ચાઈ છે. દહેગામમાં ઉદ્યોગપતિના પુત્રના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો. ઉદ્યોગપતિના 15 વર્ષીય પુત્રના અપહરણના બનાવથી શહેરમાં ચકચાર મચી ગઈ. કારમાં આવેલ 4 બુકાની ધારીઓએ કિશોરને ઋષિલ મોલ પાસે આંતરીને ઉપાડી જવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. કિશોરના પરિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. વેગનાર ગાડી આવી અને એને આગળ ઊભી રહી ગઈ અને અંદરથી 3 જણા ઉતર્યા, 4 જણા હતા, 4 જણા ઉતર્યા અને એને પકડવાની કોશિશ કરી. એમાંથી આને આ ભાગ્યો તો એક જણો એની પાછળ દોડ્યો, દોડીને એને હાથમાં પંજો માર્યો, ત્યાંનો મોબાઈલ પડી ગયો અને પછી એ બચાવ બૂમો કરીને ભાગી ગયો. અને આ લોકોએ મોઢામાં કપડું બાંધેલું હતું એટલે કશું દેખાતું નહોતું, કેવા હતા ને શું હતા, ચહેરો કેવો હતો ને કંઈ જ નહીં, બધું આખું ફૂલ બાંધેલું હતું, ખાલી આંખ જ દેખાતી હતી. બનાસકાંઠાના દાંતા તાલુકાના આદિવાસી સમાજે તંત્ર સામે મોરચો માંડ્યો છે. અંબાજી અને ગબ્બરની આસપાસના વિસ્તારોમાં જંગલ વિસ્તારમાંથી આદિવાસીઓને હટાવવામાં આવતા હોવાના આક્ષેપ વન વિભાગ અને તંત્ર સામે આદિવાસીઓએ કર્યા છે. આદિવાસી આગેવાનોના મતે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જંગલની જમીન ખેડાણ માટે સનદ આપવામાં આવી હતી, પરંતુ આ જમીનના સાતબારની નકલ આપવામાં નથી આવી, જેને કારણે આદિવાસી સમાજના લોકોને હેરાન થવું પડે છે. દાંતા વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આ સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી. વન વિભાગ સાથે બેઠક કરી સમસ્યાનું નિરાકરણ લાવવાની બાંહેધરી પ્રાંત અધિકારીએ આપી છે. સરકાર દ્વારા જે દાવાઓ કરેલા હતા તેમાં જે સનદ મળેલી છે એ જે કબજા પ્રમાણે પૂરતા પ્રમાણમાં નથી આલેલી છે, ઓછું ક્ષેત્રફળ આપેલું છે, એને લઈને અમે વિરોધ કરીએ કે સરકારને એમ કહેવા માંગીએ કે જે કબજો હતો વર્ષોથી અમારા વિસ્તાર કમાઈ ખાય છે એ ક્ષેત્રફળ પૂરેપૂરું આપવું જોઈએ, એ અમારી માંગણી છે. સરકાર શ્રીને કહેવા માંગુ છું કે વારંવાર આદિવાસીઓને હેરાન કરવાનું કયા કારણથી આવે છે? જંગલ જમીન હોય, લાઇટ ની પરિસ્થિતિ હોય, કોઈ પાણી ની પડે, કોઈ પણ સુવિધા કરવા જઈએ એટલે સરકાર શ્રી ટપકી પડે છે. જંગલ ખાતું બહુ હેરાન કરે છે તો, અને અમારી જે જેટલી જમીન સરકારે આપી છે એના ઉપર કબજો કરી રહીએ છીએ. આખા જંગલમાં નથી ફરતા અમે. જે પોતાને સનદ આપેલી છે એમાં ખેતી કરે છે તો પણ લોકોને માર મારવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે, એટલે સરકારને આજે તો જાણ કરીએ છીએ. પ્રાંત કચેરી આવીને અમે
ભાઈ અમને હરણ કરવામાં ના આવે, નહીતર અમે પણ પછી એ લોકો જે રીતે અમને હરણ કરે છે એ જ ભાષામાં અમે જવાબ આપીશું. એમના જે હક અને અધિકારો છે તેને લઈને અમુક વાંધાઓનું રજૂઆત કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં તે લોકો આજે પ્રાંત ઓફિસમાં આવીને આવેદન આપ્યું છે. એ આવેદનપત્ર સ્વીકાર કરવામાં આવ્યું છે અને એ સંદર્ભમાં ટૂંક જ સમયમાં વન વિભાગ સાથે અમે એક મીટિંગ કરીને એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશું. સમાચારમાં આગળ વધીએ. જામનગરમાં મહાનગરપાલિકાના નિયમોને ઘોળીને પી જવાતા હોય તેવો ઘાટ સર્જાયો છે. કોર્પોરેશન હસ્તકની જગ્યાઓ પર કોઈ પક્ષને કે સ્થાનિક લોકોની જાહેરાતના કિયોસ્ક બોર્ડ મનપાની મંજૂરી વિના લગાવવામાં આવી રહ્યા છે. જનરલ બોર્ડની બેઠકમાં સ્થાનિક નગરસેવકો તરફથી અનેક વખત રજૂઆત કરવામાં આવે છે પરંતુ સમસ્યા ઠેરની ઠેર રહે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સ્થિતિમાં કોર્પોરેશનને નુકસાન વેઠવું પડી રહ્યું છે. બીજી તરફ તંત્ર એવો બચાવ કરે છે કે જે બોર્ડ માન્યતા વિના લગાવાયા હોય તેની જાણ થાય તો તેને ઉતારી દેવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જ્યાં જ્યાં બોર્ડ ગેરકાયદેસર રીતે લગાડવામાં આવેલો હોય એ લોકો પાર્ટીને અમે નોટિસ આપીએ છીએ, એના પાસે ખુલાસા માંગીએ છીએ. જો એ ખુલાસા ન કરે, નોટિસનો જવાબ ન આપે તો અમે એના બોર્ડ ઉતારી લઈએ છીએ અને એના ખિલાફ કાર્યવાહી કરીએ છીએ. અને હાલે કોર્પોરેશનમાં મહાનગરપાલિકામાં થાંભલામાં લગભગ ક્યાંય ગેરકાયદેસર બોર્ડ છે નહીં. સુરત મહાનગરપાલિકા આવકના મુખ્ય સ્ત્રોત તરીકે હવે પ્રોપર્ટી ટેક્સ પર વધુ ભાર આપી રહી છે. 31 માર્ચ 2023 સુધીમાં સુરત મહાનગરપાલિકાને પ્રોપર્ટી ટેક્સમાંથી 1300 કરોડની વધુની આવક થવાનો અંદાજ છે. આ ઉપરાંત પાલિકાએ લાંબા સમયથી બાકી વેરા માટે વ્યાજમાફીની યોજના જાહેર કરી છે અને 1 અઠવાડિયામાં જ 8 કરોડની વસૂલાત કરવામાં પાલિકાને સફળતા મળી છે. અત્યારે સુધી જો વ્યાજમાફી સ્કીમ છે આમાં 6304 જેટલા લોકોએ લાભ લીધું છે અને 8 કરોડ 72 લાખનું પ્રોપર્ટી ટેક્સ એમના તરફથી ભરવામાં આવ્યું છે અને એમને જો રાહત મળી છે 1 કરોડ 70 લાખ રૂપિયાની વ્યાજ માફીની એમને રાહત મળી છે. આ વ્યાજમાફી સ્કીમ અને જો કરન્ટ રિકવરી છે એમના માટે સ્કીમ્સ જો મિશ્ર સ્વરૂપમાં પ્રયત્ન કરી રહી છે. મૂળી તાલુકાના વેલાળા ગામના 3 રોડના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે. એક જ રસ્તો વારંવાર બનાવી ભ્રષ્ટાચાર આચરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે આ બાબતો ગ્રામજનોએ જિલ્લા પંચાયતમાં અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી. અવારનવાર રજૂઆત છતાં આ બાબતે તપાસ ન થતી હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. આ રોડના ભ્રષ્ટાચાર મામલે તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હા, વેલાળા ગામે જે 2016-17 માંડીને 2020 સુધીમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની વારંવાર રજૂઆત તાલુકાએ અને જિલ્લા કક્ષાએ કરવા છતાં અત્યાર સુધીમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એના પુરાવા રૂપે જે કમ્પ્લીશન સર્ટિફિકેટ છે, પ્લાન એસ્ટિમેટ છે, બધું જ તાલુકા કક્ષાએ વારંવાર આપવા છતાં અત્યાર સુધી ભ્રષ્ટાચારીઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તો આજે મેં DDO સાહેબની ઓફિસે એક આવેદન આપ્યું છે કે જલ્દીમાં જલ્દી આ ભ્રષ્ટાચાર જે ભ્રષ્ટાચારી ઉપર જે કાર્યવાહી થઈ જાય જલ્દીમાં જલ્દી કરી અને જેને આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એના ઉપર કાનૂની કાર્યવાહી બેસાડો એવી અમારી અપેક્ષા હતી. મૂળી તાલુકાના વેલાળા ગામે છેલ્લા 1 વર્ષથી અરજદાર અરજી ઉપર અરજી કરે જાય છે. ગામની અંદર જે 3 રોડ બન્યા છે એ સિવાય ગટર બની છે. આ 3 રોડમાં એકના એક રોડ વારંવાર બતાવવામાં આવીને ફરી વખત પણ પૈસા ઉપડી ગયા છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ મળી ગયું છે એટલે ભ્રષ્ટાચાર થયો છે. બીજો રોડ જે બતાવવામાં આવ્યો છે એ ખરેખર જે રોડનું માપ હતું એ માપ 200 મીટર કરતાં વધારે હતું, જ્યાં માત્ર 2 મીટર રોડ બનાવવામાં આવ્યો છે. એના પણ પૈસા અધિકારીઓની રહેમ નજર નીચે ચાવ થઈ ગયા છે. આવા 35 લાખથી વધારેનું માત્ર વેલાળા ગામનું કૌભાંડ છે. પોલીસ ભરતીને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ફરી એક વખત ગંભીર આક્ષેપ કર્યા છે. પોલીસ ભરતીમાં યુવરાજસિંહે 1382 જગ્યાની ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગ્યા હોવાના સનસનીખેજ આક્ષેપ કર્યા છે. માર્ચ 2021ની PSI ભરતીમાં કૌભાંડના આક્ષેપ થયા છે.